ખેડગામ તાલુકાના નારણપુર ગામની પ્રાથમિક શાળાના કમ્પાઉન્ડમાં 5 ગામનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમમાં 716 આવેલી અરજીનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. રાજ્ય સરકાર દ્વારા પ્રજાની લાગણી અને માંગણીઓની અપેક્ષાને ધ્યાને લઈ અનેક જિલ્લા તેમજ તાલુકાઓમાં સેવા સેતુ જેવા કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડગામ તાલુકાના નારણપુર ગામની પ્રાથમિક શાળાના પટાંગણમાં નારણપુર, નાંધાઈ, ભેરવી, પલાડી ભેરવી અને ખેડગામ જેવા ગામોનો તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ ખેડગામ મામલતદાર મનીષભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો, જેમાં ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ખેડગામ તાલુકા ભાજપ પ્રમુખ ચુનીભાઈ પટેલ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદભાઈ પટેલ, નારણપુર ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ પટેલ, માજી સરપંચ શરદભાઈ પટેલ, ખેડગામ તાલુકા હેલ્થ ઓફિસર ભરતભાઈ પટેલ, નાયબ મામલતદાર પિયુષભાઈ પટેલ અને દરેક ગામના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સેવા સેતુ કાર્યક્રમમાં સવારથી જ પોતાના પ્રશ્નોને લઈને અરજદારોનો ઘસારો જોવા મળ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં મહેસૂલી વિભાગ, ખેતીવાડી વિભાગ, પોલીસ વિભાગ, વન વિભાગ, આરોગ્ય વિભાગ, જમીન માપણી વિભાગ, પંચાયત વિભાગ, પશુપાલન વિભાગ, પુરવઠા વિભાગ જેવા અનેક સ્ટોલો ગોઠવવામાં આવ્યા હતા. અને આ સેવા સેતુ કાર્યક્રમમાં આવક જાતિ, ક્રિમિનલ સર્ટિફિકેટ, ડોમિસાઇલ પ્રમાણપત્રને લગતા દાખલાઓ તેમજ રેશન કાર્ડની અરજીઓમાં અમૃતમ યોજના તથા વાત્સલ્ય કાર્ડમાં લાભાર્થીઓની નોંધણી અને કાર્ડ ઇસ્યુ, વિધવા સહાય વગેરે 716 જેટલી અરજીઓ આવી હતી, જે અરજીનો હકારાત્મક રીતે નિકાલ કરવામાં આવ્યો હતો. જિગ્નેશ પટેલનો રિપોર્ટ, ખેડગામ.